इष्टदेव भगवान स्वामीनारायण तथा परम पूज्य महाराज श्री वक्ता महोदय श्री आदि ब्रह्मनिष्ठ संतो ने यजमान श्री ने वाला भक्तजनों, आज साळंगपुर धाम में दादा 170मो वार्षिक पाटोत्सव निमित्ते हरिकृष्ण जे ऑफिस संतो ने रहेवानुं महाराज श्री ने रहेवानुं एनुं उद्घाटन बहु दिव्य कर्युं, સાથે સાથે ભવ્યતા ભવ્ય લાલ પથ્થરનો ગેટ જે બનાવવાનો છે એનું પણ ભૂમિપૂજન થયું આજે. આ મંડળ જ્યાંથી અથાણાવાડા સ્વામીનું સાળંગપુરમાં જ્યારથી મહંત આવ્યા છે, પડદે આવ્યા છે ત્યારથી નવા નવા આયોજનો દ્વારા હરિભક્તોને પ્રેરણા મળે, ઉત્સાહ વધે, ગામડા ફરી ફરી ને બહુ જ સત્સંગનો પ્રચાર અને વિકાસ કરી રહ્યા છે. આપણે કોઈ 2 મહિના પહેલાં આવ્યા હોય તો ખ્યાલ ન આવે કે આટલું બધું પાછળ કામ ચાલે છે, પણ અમારે વિવેક સ્વામી ઉત્સાહી કોઠારી છે ને એને અમારે 2 ઉત્સાહી અને નિલેશભાઈ અને પ્રકાશભાઈ ગજ્જર એક આર્કિટેક્ટ ને કોન્ટ્રાક્ટર મળ્યા છે, એટલે એને બિલકુલ ચિંતા નથી. સાળંગપુર દાદાની એટલી બધી સરસ મજાની સેવા અને બાંધકામ જે વિકાસ થઈ રહ્યો છે, આ બોર્ડને આ મહંતને અને દાદાને આભારી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંત મંડળ દ્વારા અથાણા સ્વામીનું જે મંડળ નિષ્કામ ભાવે જે દાદાની સેવા કરે છે એની સેવા હર હંમેશ માટે કરતા રહીએ, કારણ કે અહીંયા તો દુઃખી જ માણસો વધારે આવવાના છે. એની સેવા કરવી એ બહુ મોટા પુણ્યવાળાનું કામ છે અને વિશેષ દાદાનો પ્રતાપ તો અહીંયા છે જ, પણ જો દાદાનો પ્રતાપ એટલો હોય, દાદા પાસે કોઈ પણ ભૂતપ્રેતવાળો કોઈ વ્યક્તિ આવે તો દાદાના પ્રતાપથી જતું રહે છે. દાદાને પ્રધાવનાર એવા ગોપાળાનંદ સ્વામી, જ્યારે દાદાથી ભૂતપ્રેત ન જાય તો ગોપાળાનંદ સ્વામીની જે લાકડી છે એને અડાળેલું પાણી જો એ છાંટે તો ગમે એવું ભૂત હોય તો એ તરત જતું રહે. જો ગોપાળાનંદ સ્વામીની લાકડીમાં આટલું બધું પ્રતાપ અને ઐશ્વર્ય હોય તો સ્વામીની ઐશ્વર્યની પ્રતાપની વાત જ ક્યાં કરવી. એવા 500થી વધારે સંતો સહજાનંદ સ્વામી પાસે, ભગવાન સ્વામી પાસે હતા, એટલે જે સ્વામી ભગવાનની સર્વોપરતાની જે વાત કરવી એ તો આપણા મોઢાથી કહી ન શકાય. માટે આવા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામીને ભગવાન મળ્યા છે, આવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી દાદા મળ્યા છે, એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. માટે આ સાળંગપુર ધામમાં આવી અને અવારનવાર આપણે સેવા કરીએ ને વિશેષ અમારા મંદિરના કોઠારી, મુખ્ય કોઠારી ઘનશ્યામ પ્રકાશ સ્વામી, બીજા કરાર્યમાં વ્યસ્ત છે, સંત સ્વામી પણ આવવાના હતા, પણ હમણાં ઉત્સવ આવે છે વડતાલમાં. વડતાલમાં મહારાજે આપણે આમંત્રણ આપવાની જરૂર નથી, મહારાજ કીધું છે કે 2 સમય આ વણ તેડે આવું, એટલે આ કાર્તિકી સમયો બહુ મોટો થવાનો છે ને બહુ મોટે પાયે ભક્ત ચિંતામણીની પારણ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા ભક્તાના મોઢે જ્યારે કથા 7 દિવસ સાંભળવાનો લાભ મળે છે. જોકે સ્વામીને અમે ઘણા ટાઈમથી આ પ્રાર્થના કરીએ કે સ્વામી વડતાલમાં તમે પારણ કરો, પણ સ્વામી હમણાં કથા નહોતા કરતા, પણ તોય છતાં યજમાનને અને સંતોને રાજી કરવા માટે, મહારાજશ્રીને રાજી કરવા માટે આ સમયમાં, કાર્તિક સમયમાં બહુ સારી રીતે કથા વાર્તાનો લાભ આપશે. સાથે સાથે સ્વામી 2 નવા, એક હરિચરણ સાગર અને સ્વાભાવિક ચેષ્ટા એનું એમિનેશનનું જે ઉદ્ઘાટન એ પણ વ્યવસ્થિત સમર્પણ થશે. માટે આ અવસર વડતાલ ખાતે બહુ ભવ્યાતિભવ્ય આવી રહ્યો છે, તો સંસ્થા વતી મારું દરેકને હાર્દિક આમંત્રણ છે કે દરેક હરિભક્તો એ સંસ્થામાં વડતાલમાં લાભ લેવા માટે પધારજો. જય સ્વામિનારાયણ.